બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ ગુજરાતના અણધાર્યા પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટનો જે સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં ઝાંઝરકા ગામે યોજાનાર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। સાથે સાથે તેઓ ભાજપના મુખ્ય નેતાઓ સાથે પણ બેઠક કરશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી પાટીલ, પ્રદેશ સંગઠન મંત્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે। બીએલ સંતોષનો પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। જોકે તેમનો આ કાર્યક્રમ હજી સુધી ખાનગી રખાયો છે, કેમ કે હજી સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ રીતે સત્તાવાર માહિતી આપવામાં નથી આવી। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોર જોરથી જામી રહ્યો છે, કેમ કે આગામી 10મી તારીખે રાહુલ ગાંધી અને 11મી તારીખે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે। ત્યારે તેના પહેલા બીએલ સંતોષનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। બીએલ સંતોષ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ગુજરાતના અણધારા પ્રવાસે આવ્યા છે। તેમણે ઝાંઝરકામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે સત્તાવાર કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જ્યાં ચૂંટણી પણ નજીક છે ત્યારે તેમને અણધારી મુલાકાત શું સૂચવી રહ્યું છે? રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રવાસોનો દોર વધી રહ્યો છે। દરેક પક્ષના નેતાઓ દ્વારા પ્રવાસ કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રવાસોનો દોર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે ફરીવાર બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ ગુજરાતની અણધારી મુલાકાતે આ મુલાકાત શું સૂચવી રહ્યું છે? બીએલ સંતોષ ઝાંઝરકામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, પરંતુ ચૂંટણી પણ નજીક છે ત્યારે તેમની આ મુલાકાત શું સૂચવશે? ત્યારે આ અંગે વધુ વાતચીત માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી જતીનભાઈ, બીએલ સંતોષની આ અણધારી મુલાકાત શું સૂચવી રહી છે? જી ચોક્કસથી કહી શકાય કે જયારે આમ આદમી પાર્ટી જયારે ગુજરાતમાં ધીરે ધીરે પ્રભુત્વ જમાવી રહી છે ત્યારે ચોક્કસથી જે ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય જે નેતાઓ છે તે એક એક કરીને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આથી આજે જે છે જે ભાજપના જે રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે બીએલ સંતોષ તે ગુજરાતના પ્રવાસે છે। તેઓ ખાસ કરીને આજના પ્રવાસે જે જયારે તે આવ્યા છે તે આરએસએસ નું જે ભવન છે હેડગેવર ત્યાં મુલાકાત લેવાના છે, સાથે જે સીઆર પાટીલ નું જે સીઆર પાટીલે જે વન ડિસ્ટ્રિક્ટ વન ડે નો જે નિર્ણય કરેલો છે, આજે અમદાવાદના ઝાંઝરકા ગામેથી તેઓ જે ત્યારે જે સંબોધન કરવાના છે ત્યાં પણ તેઓ બીએલ સંતોષ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। સાથે અગત્યની અને મહત્વની વાત કહી શકાય એ છે કે તેઓ જે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય છે કમલેમ ખાતે તેઓ બેઠક કરવાના છે, અને બેઠકમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય નેતાઓ છે જેમ કે સીઆર પાટીલ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તે જે કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના મંત્રી છે, પ્રદેશ સંગઠન જે મંત્રીઓ છે તે તમામે તમામ સાથે બેઠક કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। જ્યારે આગામી સમયમાં જયારે દસમી તારીખે રાહુલ ગાંધી અને 11મી તારીખે અરવિંદ કેજરીવાલ ફરીથી જયારે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બીએલ સંતોષનો આ જે પ્રવાસ છે તે ખૂબ જ મહત્વનો બની રહેશે। જી પૂજા, આ મુલાકાત ફક્ત ઝાંઝરકાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે છે કે પછી ચૂંટણી નજીક આવી રહી છે તેના સંગઠને કરવામાં આવી રહી છે? જી બિલકુલ, જણાવી દઉં કે આ કાર્યક્રમ જે છે ચૂંટણી વિધાનસભાની 2022ની ચૂંટણી જયારે ડિસેમ્બરમાં યોજાશે તેવી વાતો ચાલી રહી છે, ત્યારે ચૂંટણીને અનુલક્ષીને જ આ જે પ્રવાસ છે તે ઓચિંતો પ્રવાસ જે છે તે કરવામાં આવે છે। જોકે આ પ્રવાસની માહિતી હજુ સુધી ભાજપના મીડિયા સેલ સુધી પણ પહોંચી નથી, એટલે કે કાર્યક્રમ હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે હજી સુધી ડિક્લેર નથી કરવામાં આવ્યો, એટલે કે ચોક્કસથી કહી શકાય કે આ કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવી રહ્યો છે। જે નેતાઓ સાથે જે બેઠક થશે
તે બેઠક પણ બંધ બારણે થવાની છે, તેમાં કદાચ કોઈ મીડિયાને કદાચ એન્ટ્રી નહીં હોય, વિઝ્યુઅલ્સ પણ નહીં મળી શકે. પરંતુ આ જે બેઠક છે તેનો મુખ્ય જે હેતુ છે તે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી છે. મિશન 185 જે છે તેને કઈ રીતે સાકાર કરવું તેના માટે થઈને બેઠક. જી જતીનજી, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. નજર કરીશું આગળના મુખ્ય સમાચારો પર. અમદાવાદ સાયન્સ સિટી ખાતે